અધ્યક્ષ સ્થાને જેમને બિરાજમાન કર્યા છે એવા આટલા મોટા મંચ ઉપરની સૌથી નાની દીકરી વાલસોઈ દીકરી જેની વાણીમાં મા શારદાનો સાક્ષાત દર્શન થાય એવા કુમારી રાધાને વિનંતી કરીશ. પહેલા બે કપલનો ડ્રો કરશે અને ત્યારબાદ પોતાની વાણીને આપણી સમક્ષ રજૂ કરશે કુમારી રાધા. રાધા આ પુષ્પહાર થયો છે એની સાથે સાથે આ સામાજિક ક્રાંતિની આતશબાજી આપ નિહાળી રહ્યા છો અને આ સાથે સાથે આજે 151 યુગલો અહીંયા જે લગ્ન ગ્રંથિથી જોડાયા છે તેમના માનમાં પણ આ વિશાળ આતશબાજી આપ નિહાળી શકો છો. કોંગ્રેચ્યુલેશન્સ કૃપા દીદી અને દિલીપ ભૈયા. મંડપ નંબર 19 અને સુરત સોનાની મૂરતનું હેલિકોપ્ટરમાં દર્શન કરવા માટે જેમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નયના દીદી અને મયુર ભૈયા મંડપ નંબર 93. સર્વે અપિ સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખદ ભાદ ભવે. સંજોગોને કારણે આપણે વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ જેમનું અંતર્મન અને અંતર્મનના આશીષ સદાય આપણી સાથે છે એવા પૂજ્ય દીદીમાં આટ આટલી દીકરીઓની સંવેદનાઓથી ધબકતો સમગ્ર સવાણી પરિવાર, સર્વે આમંત્રિત મહેમાનો અને સ્વજનો, આપ સર્વેને ગિરિવર ગિરનારની શાર્દુલ પુત્રી રાધાના શતશત વંદન. આજે વાત એક એવા પ્રસંગની કરવી છે જ્યાં દરેક વ્યક્તિ પળે પળ હૃદયનો ધબકાર ચૂકી જાય છે. એક એવો પ્રસંગ જ્યાં સંબંધ ભવો ભવના બંધાયા છે, લાગણીના વાવેતર થયા છે અને એ વાવેતરમાંથી આજે નવપલ્લવિત થઈને લહેરાય છે સંવેદના અનેકાનેક દીકરીઓની. આજે બંધ મુઠ્ઠીમાં ખખડે છે એ શું છે અને આજે હોઠોએ આવીને જે અટકે છે એ શું છે? હૃદયમાં ધસમસતો પ્રવાહ ને તોય રક્ત ખૂટે છે એ શું છે? સૂકી જીભ સાવ તાળવે ને સરવાણી ફૂટે છે એ શું છે? ભીડી દીધા છે દ્વાર અને તોય ભીતરમાં કંઈક ધસે એ શું છે? અને શ્વાસ બંધ થઈ જાય તો પણ તારામાં જે વસે એ શું છે? આવા અનેકાનેક પ્રશ્નોનો અનાવૃત ઉત્તર છે સંવેદના એક દીકરીની. વિશ્વનો કોઈ પણ દેશ, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ ધર્મ કે જાતિ એવા નહીં હોય જ્યાં કન્યા વિદાયનો પ્રસંગ સંવેદના સભર અને લાગણીઓથી છલકાતો ન બન્યો હોય. આપણા કવિવર શ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં કહું તો, આંસુઓની ખારી ભીનાશથી પોચી બનેલી કેળી જેમના આંગણે અટકે ને એ જ આ મહેશ અંકલનું ઘર. અનેકાનેક દીકરીઓના વહાલ સોયા પિતા મહેશ અંકલ અને એ આંસુઓ પણ કેવા છે, અરસ પરસ પિતા અને પુત્રીના. એક આંખે હર્ષના અને બીજી આંખે દુઃખના, એક આંખે મિલનના અને બીજી આંખે જુદાઈના. ખરેખર જો આજે દાનવીર કર્ણ પણ અહીંયા હાજર હોય ને તો એને સમજાય કે કવચ અને કુંડળ ઉતારીને આપી દેવા સહેલા છે ને એટલી એક કન્યા પોતાની દીકરીને દાનમાં આપી દેવી સહેલી નથી. ભલે આ જીવનની નરી વાસ્તવિકતા છે, સામાન્યતઃ દરેક પિતાના જીવનમાં આવતો આ એક સામાન્ય પ્રસંગ છે અને છતાંય હોંશથી હૈયું કોતરી અને કોઈને આપી દેવાની વાત છે. આ સંવેદનાઓને, આ સ્પંદનોને શબ્દોમાં સમજાવવા પણ શક્ય નથી અને સમજવા પણ શક્ય નથી. એના માટે કાં તો પુત્રી થઈને અવતરવું પડે અથવા તો પુત્રીના પિતા થઈને અવતરવું પડે. આવી અનેક અનેક સંવેદનાઓથી લીલુંછમ છે આ પ્રાંગણ. પણ આ સંવેદનાઓ કોઈ કલ્પનાઓ નથી, આ એક જીવનની વાસ્તવિકતા છે. આ સ્પંદનોને, આ લાગણીઓને, આ સંવેદનાઓને, અનેકાનેક દીકરીની સંવેદનાઓને આજે હું આ મંચ ઉપરથી વહેતી કરવા માંગુ છું. દીકરીઓ પોતાનો પિતા પ્રત્યેનો સ્નેહ શબ્દોમાં વર્ણવી ન શકતી હોય અને છતાં પણ દિલની તમન્નાથી પોતાના પિતાને પત્ર લખે ત્યારે એમાં શબ્દો કેવા હોય? દ્રષ્ટિ દીદી એક જ શબ્દમાં જણાવે છે કે મારા માટે પિતા એટલે સલામતી. શીતલ દીદી કહે છે કે પિતા એટલે એવા ખભાનું સરનામું જ્યાં વિના ટિકિટે પણ ટપાલ પોસ્ટ કરી શકાય. અને મિતુલા દીદીના શબ્દો છે
કે પિતા એ પુત્રીનું સમગ્ર અસ્તિત્વ છે. દરેક ઈચ્છાઓ, અપેક્ષાઓ, આશાઓ, હિંમત, વિશ્વાસ અને આશીર્વાદ એ પિતા છે. પૂજા દીદી લખે છે કે જ્યારે એમનું જીવન એમના પિતાજીની ચિતાની રાખમાં બળીને ખાક થઈ ગયું ત્યારે એ રાખમાંથી એમના જીવનને નવપલ્લવિત કરનાર, નિરાશાઓના અંધકારને ચીરી અને આશાઓની સંજીવની દ્વારા એમના જીવનને પુનર્જીવિત કરનાર પિતા એમને મળી ગયા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ શબ્દો હોઠ ઉપર આવે એ પહેલા એમની આંખો વરસી હતી. અને આ એમની એટલે દીકરીની નહીં, આ એમની એટલે મહેશ અંકલની, એક પુત્રીના પિતાની આંખો વરસી હતી. મારી દ્રષ્ટિએ આ દરેકે દરેક દીકરીઓ પૂર્વજન્મની યોગી છે. શ્રીમદ ભગવત ગીતાજી જણાવે છે કે શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. યોગ ભ્રષ્ટ પૂર્વજન્મના જે યોગીઓ છે એ પવિત્ર અને સંસ્કાર શ્રીમંત લોકોના ઘરે જન્મ પામે છે. આ દીકરીઓને કદાચ આવા જ પરિવારમાં જીવન પર્યંત રહેવાનું નસીબ ન થયું ત્યારે ભગવાને એમના માટે આ જ પ્રકારના પિતાને ફરી એકવાર મહેશ અંકલના સ્વરૂપમાં મોકલી આપ્યા. અને આમે એક પિતા જ્યારે પોતાની દીકરીની કંકોત્રી લખવા બેસે ત્યારે એની મનોસ્થિતિનો વિસ્તાર દીકરીના બાળપણથી લઈ પહેલી વાર જ્યારે દીકરીએ ખોળામાં આંખો ખોલી હોય, આંગળી પકડીને પ્રથમ ડગલું માંડ્યું હોય ત્યારથી લઈને આજ દિન સુધીનો વિસ્તરેલો હોય છે. આ મનોસ્થિતિને વૈભવી પંડ્યાના શબ્દોમાં કહું તો, દીકરી તારી કંકોત્રી આજ લખવા બેઠો છું, આંસુ રોક્યા રોકાય નહીં ને વિદાય આપવા બેઠો છું. અવસર ઉજળો માંડ્યો અને હૈયું થામી બેઠો છું, સાચવી લેજો આજ મને, હું દીકરી વળાવવા બેઠો છું. ઘરનો મોભ ગણાતા પિતા પણ એટલા વ્યથિત થઈ જાય કે એમ કહે કે મને સાચવી લેજો. આ કથિત શબ્દો જ છે સંવેદના એક દીકરીની. આ પ્રેમને, આ લાગણીઓને આજે અહીંયા અનેકાનેક એવી માતાઓ છે જેમણે કાળી મજૂરી કરી, દાડિયું, સિલાઈ કામ કે ખેતી કામ કરીને પોતાની દીકરીઓને ઉછેરી છે, એ માતાઓની આંખના ખૂણે ઝળકાયેલા અશ્રુબિંદુઓમાં જોઈ શકાય છે. આમ તો દરિયાને ન તો આકાર હોય છે, ન તો આધાર હોય છે, પણ આજે આ પ્રસંગને, આ પ્રાંગણને જોઈને એવું લાગે છે કે આંખોનો જાણે આકાર થઈ ગયો, બે બાજુ બે ખૂણા રચાયા અને દરિયો પાપણોનો આધાર થઈ ગયો. એમાંથી એક સરિતા એવી નીકળી કે એ જોઈને હું લાચાર થઈ ગયો. આ પ્રેમ, આ લાગણીઓ એને કયા શબ્દોમાં સાંભળી શકાય એ જો જાણવું હોય ને તો આ કોઈ પણ દીકરીના મુખેથી નીકળતો પાપા શબ્દ અથવા તો મહેશ અંકલના મુખેથી નીકળતો દીકા શબ્દ સાંભળી જોજો. તમને સંવેદનાઓ અને લાગણીઓ હૃદયની આરપાર જતી દેખાશે. આ દરેકે દરેક લાગણીઓ, સંવેદનાઓ, કન્યા વિદાયનો પ્રસંગ એક પિતા માટે કેટલો જવાબદારી ભરેલો હોઈ શકે, કેટલો આનંદનો અને છતાં પણ પીડાદાયક હોઈ શકે એ પરાપૂર્વ કાળથી ચાલી આવતી પરંપરા છે. અભિજ્ઞાન શાકુંતલમમાં જ્યારે શકુંતલાને સાસરે વિદાય આપવાની વેળા આવે છે ત્યારે એના પાલક પિતા કણવમુનિ વ્યથિત થઈ જાય છે અને કહે છે કે શકુંતલા સાસરે જશે એ વિચારેથી મારું હૃદય આજે વ્યથિત થયું છે. કંઠ આંસુઓના વેગથી રોકાયેલો છે, ગળું રૂંધાય છે મારું, મારી દ્રષ્ટિ ચિંતાથી જડ થઈ ગઈ છે. અને જો અરણ્યવાસી એવા મારી પણ આ હાલત હોય તો આ ગૃહસ્થાશ્રમ વાસીઓ કન્યા વિદાયના, પોતાની દીકરીના વિયોગના તાજા દુઃખથી કઈ હદે પીડાતા હશે. પરંતુ કદાચ પિતા અને પુત્રીનો સંબંધ એ ફૂલ અને મહેકનો સંબંધ છે. મહેક કોઈની રોકી રોકાતી નથી, પરંતુ જ્યાં સુધી એ ફૂલને છોડીને ન જાય, એમાંથી સમગ્ર વિશ્વમાં ન પ્રસરાય ત્યાં સુધી કોઈ એને ફૂલની મહેક પણ કહેતું નથી. પિતા અને પુત્રીનો સંબંધ એ હૃદય અને રક્તનો સંબંધ છે. હૃદય રક્તને સતત વહાવે છે અને આ વહેતું રક્ત હૃદયને સતત ધબકતું રાખે છે, એકબીજાનો આધાર બનીને જીવે છે. પિતા અને પુત્રીનો સંબંધ એટલે વૃક્ષ અને કૂંપળનો સંબંધ.
પિતા અને પુત્રીનો સંબંધ એટલે છીપ અને એમાં સચવાયેલા મોતીનો સંબંધ, પિતા અને પુત્રીનો સંબંધ એટલે શ્વાસ અને જીવનનો સંબંધ. આજે કદાચ જો સ્વર્ગ લોકથી દેવો પણ અહીંયા ઉતરી આવે ને તો એ પણ બે ઘડી આશ્ચર્યમાં ઉતરી જાય કે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું છે કોણે. સમસ્ત ઈષ્ટની આશીર્વર્ષા સમસ્ત સવાણી પરિવાર પર વર્ષતી રહે, દીકરીઓ પર વર્ષતી રહે, સમગ્ર પરિવાર પર, અહીંયા ઉપસ્થિત તમામ પર વર્ષતી રહે એ જ અભ્યર્થના. અને નિરંતર દીકરીઓની સંવેદના આ પ્રાંગણમાં આપણા સર્વેના હૃદયમાં આમ જ ગુંજતી રહે એ જ અભ્યર્થના સાથે વંદે માતરમ. ખૂબ ખૂબ હૃદય ભીની વાત આંખમાંથી નિસરી પડી હોય પણ હૃદયમાંથી પ્રગટી ગઈ હોય એવું રાધાની વાતમાં લાગી આવ્યું.